કેમ છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નું જે પહેલું કાવ્ય છે તે લઈને આવ્યા છે. તો ચાલો આજે આપણે કાવ્યની શરૂઆત કરીએ, પણ તેની પહેલા આપણે જે કવિ છે તેમનો ટૂંકો પરિચય મેળવીએ. બરાબર છે? તો ચાલો, આજનું જે કાવ્ય છે તે છે છપ્પા. અને છપ્પા કયા પ્રકારનું કાવ્ય છે? તો એ લઘુ કાવ્ય છે. કેવું કાવ્ય છે? લઘુ કાવ્ય છે. તેના જે કવિ છે તે છે અખો. અખો એટલે કે એમનું કેવું નામ છે? લાડકું નામ છે. પણ તેમનું જે પૂરું નામ છે તે શું છે? અક્ષયદાસ રહિયાદાસ સોની. એટલે કે એમનું પૂર્ણ નામ શું બતાવવામાં આવ્યું છે? અક્ષયદાસ રહિયાદાસ સોની. સોની એમની અટક છે, એટલે કે એમનો વ્યવસાય પણ સોનીનો જ હશે. સોની એટલે કે જે ઘરેણા બનાવે છે તેને આપણે શું કહીએ? સોની કહીએ. અને તે ક્યાંના વતની હતા? તો અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. હવે બધાના જીવનમાં કંઈક ને કંઈક એવી ઘટનાઓ થતી હોય છે જેના કારણે આપણે તેમાંથી ઘણી બધી વાતોને જાણીએ છીએ અને એ જીવનભર આપણે શું કરીએ છીએ? યાદ કરીએ છીએ. તે જ રીતે અખો જે છે એટલે જે અક્ષયદાસ રહિયાદાસ સોની જે હતા તેમના જીવનમાં પણ એવી જ ઘટનાઓ થતી ગઈ. તેને કારણે તેમનું જીવન કેવું હતાશ ભર્યું તેમને લાગવા માંડ્યું. તેમને માતા પિતા, ભાઈ બહેન, પત્ની બધાનો સાથ ધીરે ધીરે છૂટતો ગયો, એટલે કે એમના જીવનમાંથી એ એક પછી એક મૃત્યુ પામતા ગયા. તેને કારણે તેમને જીવન કેવું એકલવાયુ જીવન એ જીવવા લાગ્યા. ત્યાર પછી તે ટંકશાળામાં, ટંકશાળા એટલે જ્યાં સોનાના સિક્કા બને ને તેને શું કહેવાય? ટંકશાળા કહેવાય. તો જ્યાં ટંકશાળામાં એ કામ કરતા હતા ત્યાં તેમના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો. અને એ ખોટો આરોપ જ્યારે મૂકવામાં આવ્યો ને ત્યારે એ ખૂબ હતાશ થઈ ગયા હતા. ત્યાર પછી તેમની ધર્મની એક માનેલી બહેન હતી, એ બહેને પણ તેમના પર ઘરેણાના કારણે કંઈક અવિશ્વાસ દાખવ્યો. એટલે કે અવિશ્વાસ એટલે કે એમને વિશ્વાસ નહીં હતો એ ભાઈની ઉપર. એણે માનેલી બહેન હતી તેણે અવિશ્વાસ દાખવ્યો, તેનો પણ એમને ઘણો આઘાત લાગ્યો હતો. અને આવી ઘટનાઓ એમના જીવનમાં એક પછી એક જ્યારે થતી ગઈ ત્યારે તેમને જીવનમાંથી રસ જવા માંડ્યો, એટલે કે જીવન જીવવાનું એમને બિલકુલ ગમતું ન હતું. તેમણે શું કર્યું ત્યારબાદ? એમના જે ઘરેણા બનાવવાના જે ઓજાર હતા, જે સાધનો હતા, તેને તેમણે નદીમાં ફેંકી દીધા. એટલે કે એ સાધનોથી તેમણે છુટકારો મેળવી લીધો કે મને કંઈ કરવું નથી. આ થયા બાદ તેમણે સત્યની શોધમાં નીકળ્યા. એટલે કે સત્ય શું છે? લોકો મારા ઉપર ખોટો આરોપ કરે છે તો સત્ય શું છે તેની શોધમાં નીકળ્યા. પણ જ્યારે એ ફરતા સત્યની શોધમાં જતા ત્યારે તેમને ફક્ત ને ફક્ત દંભી લોકો, કટાક્ષ કરનારા લોકો અને જે આપણા પર અવિશ્વાસ દાખવે છે તેવા લોકોનો જ તેમને સામનો કરવો પડ્યો. અને ત્યારથી તેમણે કવિતાઓ લખવા માંડી. અને કવિતાઓ પણ કેવી કવિતાઓ? કવિતા પણ એટલે જેમાં કટાક્ષ હોય, દંભ હોય, એવી કવિતાઓ તેમણે લખવા માંડી. અને ત્યાર પછી એમણે એવી સુંદર સુંદર કવિતાઓનું, કૃતિઓનું નિર્માણ કર્યું. તેમાંની અહીં અમુક એવી કૃતિઓ જે છે તે આપણે જોઈએ. તેમણે કઈ કઈ એવી કવિતાઓ લખી છે તો જુઓ. અને છપ્પા એ એમનું ખૂબ મોટું એવું કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, અખાના છપ્પા. અખાના છપ્પા, છપ્પા એટલે શું? તો છ પદથી બનેલું કાવ્ય, એને ટૂંકું કાવ્ય પણ કહી શકાય. બરાબર? છપ્પા એટલે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, છપ્પા એટલે છ પદોથી બનેલું નાનું વાક્ય, તેને આપણે લઘુ કાવ્ય પણ કહી શકાય. હવે જુઓ, તેમણે અલગ અલગ કૃતિઓ લખી હતી, તેમાંથી જુઓ અહીં આપી છે બ્રહ્મલીલા, સંતપ્રિયા. આ હિન્દીમાં લખેલી કવિતાઓ છે, તેમણે હિન્દીમાં પણ કવિતાઓ લખી હતી. ત્યાર પછી જુઓ અખાના છપ્પા, અખે ગીતા, અનુભવ બિંદુ, બ્રહ્મલીલા,
કૈવલ્ય ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ આ બધી કૃતિઓ તેમણે ગુજરાતી ભાષાની અંદર લખી છે. આટલી જ કૃતિઓ નથી લખી વિદ્યાર્થી મિત્રો, તેમણે તો કુલ કેટલી કેટલા છપ્પા લખ્યા છે? તો 746 છપ્પા લખ્યા છે. કેટલા છપ્પા લખ્યા છે? તો 746 છપ્પા તેમણે લખ્યા છે. તો આ અખાનું જીવન ચરિત્ર હતું. અહીં મેં તમને ટૂંકમાં તેમનો જીવનનો પરિચય આપ્યો. હવે આપણે અખાના જે છપ્પા તમને ચોપડીની અંદર આપ્યા છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.